ખેડા જિલ્લાના નડિયાદ ખાતે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આજે સાયકલ ચલાવી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એપ્રિલ 2018માં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ 3 જૂનને આંતરરાષ્ટ્રીય વિશ્વ સાયકલ દિવસ તરીકે ઘોષિત કર્યો હતો. વિશ્વ સાયકલ દિવસ માટે ઠરાવ મુજબ સાયકલ જે વિશિષ્ટ દીર્ઘતા વૈવિધ્ય ધરાવતું અને બીજી સદીનું ઉપયોગમાં રહેલું સરળ સસ્તું વિશ્વસનીય સ્વચ્છ અને પર્યાવરણને યોગ્ય ટકાઉ પરિવહનનું માધ્યમ છે. વિશ્વ સાયકલ દિવસ એ વૈશ્વિક ઉત્સવ છે જે બધા લોકો દ્વારા મનાવવામાં આવે છે. સાયકલને માનવની પ્રગતિ અને પ્રગતિના પ્રતીક તરીકે સહનશીલતા પરસ્પર સમજણ અને આદરને પ્રોત્સાહિત આપતું પ્રતીક મનાય છે જે સામાજિક સમાવેશ અને શાંતિની સંસ્કૃતિને ઉત્તેજન આપે છે. સાયકલ ટકાઉ પરિવહનનું પ્રતીક છે અને ટકાઉ વપરાશ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સકારાત્મક સંદેશ આપે છે અને હવામાન પર પણ સકારાત્મક અસર પડે છે. વિશ્વ સાયકલ દિવસ હવે પ્રકારે અને ડાયાબિટીસવાળા લોકો માટે સ્વાસ્થ્ય અને જીવનશૈલીનું પ્રોત્સાહન આપવા સાથે સંકળાયેલું છે અને યોગ કરવા જેટલા સાયકલ ચલાવવાથી તમામ પ્રકારના જાણે કે યોગ કર્યા હોય તે પ્રમાણે શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે, તંદુરસ્ત રહે છે, હાથ પગનું હલનચલન થાય છે અને ઉર્જા ઉત્તેજના પણ મળે છે. જેને લઈને વિશ્વ સાયકલ દિવસ એક સાદું સરળ અને સસ્તું સાધન મનાય છે જે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. ત્યારે આજે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પણ આ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓ સાથે પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું અને નડિયાદ શહેરમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 જૂન એટલે સાયકલ દિવસ, વિશ્વ સાયકલ દિવસ, વિશ્વનો સૌથી મોટો સાયકલ દિવસની ઉજવણી છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી છે. ત્યારે મંદિર મહાસંકટ, વિશ્વ સાયકલ દિવસે જ વિશ્વની સૌથી મોટી કંપની શટડાઉન, રાજકારણ શરૂ. વિશ્વ સાયકલ દિવસે બુધવારે 69 વર્ષ જૂની એટલસ સાયકલ કંપનીએ આર્થિક તંગીના કારણે ફેક્ટરીમાં કામ અટકાવી દીધું છે. તેના કારણે કંપનીના 450 કર્મચારીઓ સામે રોજીરોટીનો સવાલ પેદા થયો છે. એક સમય હતો ત્યારે આ કંપનીમાં વાર્ષિક 4 લાખ સાયકલ બનાવવા રેકોર્ડ બનાવ્યો હતો. જોકે હવે તે લે ઓફ નોટિસમાં કંપનીના પ્રારંભે કહ્યું કે સંચાલકોની પાસે ફેક્ટરી ચલાવવા માટે રકમ નથી, એટલે સુધી કે કાચો માલ ખરીદવા માટે પૈસા પણ નથી, એટલા માટે વર્કર્સ લે ઓફ કરી લે છે. તેમાં કર્મચારીઓની હાજરી નોંધાવવાનું પણ હોય છે. વિશ્વ સાયકલ દિવસ બુધવારે 69 વર્ષ જૂની એટલાસ સાયકલ કંપની આર્થિક તંગીના કારણે ફેક્ટરીમાં કામ અટકાવી દીધું છે. તેના કારણે કંપનીના કર્મચારીઓ પણ બેરોજગાર બની ગયા છે. કંપની ગત થોડા વર્ષે આર્થિક તંગીમાંથી પસાર થઈ હતી અને ત્યારબાદ 1951થી જાણીને દાસ કપૂર દ્વારા સ્થાપિત એટલે એટલાસ સાયકલ કંપનીએ પહેલા જ વર્ષે 12,000 સાયકલ બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 1965 સુધી આ દેશની સૌથી મોટી સાયકલ નિર્માતા કંપની બની ગઈ. 1978માં ભારતમાં પહેલી રેસિંગ સાયકલ રજૂ કરીને એટલસ વિશ્વમાં ટોપની સાયકલ ઉત્પાદક કંપનીઓમાંની એક હોવાનું ગૌરવ પ્રાપ્ત કરી ચૂકી છે. કંપનીને બ્રિટિશર સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન દ્વારા ISO 9001:2015 સર્ટિફિકેશન સાથે પણ માન્યતા આપવામાં આવી. કંપનીને તમામ વર્ગના લોકો માટે એક વિસ્તૃત શૃંખલા પણ રજૂ કરી હતી. 1951માં સ્થાપના બાદ પહેલા વર્ષે 12,000 સાયકલ બનાવી, 58માં પહેલી ખેપ નિકાસ કરવામાં આવી, 65માં સૌથી મોટી સાયકલ નિર્માતા કંપની બની, નિકાસનો પણ રેકોર્ડ બનાવ્યો. 1978માં પહેલી રેસિંગ સાયકલની સાથે તમામ ઉંમરના લોકો માટે શૃંખલા રજૂ કરી. કંપનીને ઇટાલીના ગોલ્ડ માર્કર ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળ્યો. 2003માં એટલસ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની પુનર્ગઠન જયદેવ કપૂર અધ્યક્ષ બન્યા. 2005માં વિદેશમાં અનેક કંપનીઓ સાથે રણનીતિક ગઠબંધન કર્યું અને હવે કંગાલ પર આવીને ખડી છે મંદિરનું મહાસંકટ. વિશ્વ સાયકલ દિવસે વિશ્વની સૌથી મોટી કંપની શટડાઉન, બીજી તરફ રાજકારણ શરૂ. નડિયાદ ખાતે આજે અંગદાન મહાદાનના મુખ્ય પ્રોજેક્ટ સાથે જ્યારે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે કોંગ્રેસના ચેર મહામંત્રી જોડાયા છે. એસકે ભાઈ, એમની જોડે વાત કરીશું, કેમનું રહ્યું આજે કાર્યક્રમ? બસ આજે જે મંતવ્યનું જે મુહિમ ઉપાડી છે અંગદાન મહાદાન, એનું સાયક્લોથોનનું જે આયોજન હતું એમાં ખૂબ મોટી સંખ્યામાં ડૉક્ટર, વડીલો, ગામની સારી સારી વ્યક્તિઓ, ધારાસભ્યશ્રી વગેરે વગેરે જોડાયા અને આ એક મુહિમ એવી છે કે જેનાથી એક વ્યક્તિના અંગદાનથી ઘણા લોકોને ફાયદો થાય અને
લોકોની જિંદગી બચે અને પોતાના જે વાલી વારસ છે એમને આપણે બીજાનામાં જોઈ શકીએ માટે આ જે અંગદાન મહાદાનનું જે કાર્ય કર્યું છે મંત્રીનું છે એના માટે હું મંત્રીનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી જ આવી જનજાગૃતિ ચાલ્યા કરે અને લોકોનામાં અવેરનેસ આવે માટે મંત્રીનું આનું આ જે સેવા યજ્ઞનું કામ છે એ ચાલુ રાખે એવી મારી અભ્યર્થના. જય મહાદાન. મહાદાન રોલિંગ આવી જાય રોલિંગ. ઓકે. નડિયાદ ખાતે આજે અંગદાન મહાદાનનું મુખ્ય પ્રોજેક્ટ લઈને મંતવ્ય ન્યૂઝ ચેનલે આજે સાયક્લોથોનનું આયોજન કર્યું છે ત્યારે આજે પૂછીશું સર આજે શું નામ છે આપનું સર? વી આર વાજપેયી, ડીવાયસપી નડિયાદ. આજે અંગદાન મહાદાનના એક નોબલ કોઝ સાથે મંતવ્ય ન્યૂઝ ચેનલે જે સાયક્લોથોનનું આયોજન કર્યું એમાં નડિયાદમાંથી ઘણા બધા સાયક્લિસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને મંતવ્ય ન્યૂઝના જે નોબલ કોઝને ફેલાવવામાં આ તમામ સાયક્લિસ્ટોએ યોગદાન આપ્યું છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આ સાયક્લોથોન પૂરી થઈ છે. નડિયાદમાં આજે મંતવ્ય ન્યૂઝ દ્વારા સાયક્લોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ડૉક્ટર્સ વિંગ જોડાયા હતા અને આજે મંતવ્ય ન્યૂઝ દ્વારા અંગદાન મહાદાનનો પ્રોજેક્ટ લઈને મંતવ્ય ન્યૂઝ ચેનલ આવી છે ત્યારે આજે અમારી સાથે ડૉક્ટર વિપુલભાઈ જોડાયા છે. આવો તેમણે પૂછ્યું સર આજે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા જે સાયક્લોથોનનું આયોજન થયું કેવું રહ્યું સર? આ મંતવ્ય ન્યૂઝે જે ચાલુ કર્યું છે અંગદાન મહાદાનનું જે પુણ્યશાળી કામ એ ખરેખર અભિનંદનને પાત્ર છે. અંગદાન મહાદાન એક અમૂલ્ય વસ્તુ છે, એનાથી ઘણા લોકોની જિંદગી બચી શકે છે. હું તો બધાને અપીલ કરીશ કે એમના ગર્ભ કુટુંબ મૃત્યુ પામે જે દુઃખદ પ્રસંગ છે, પણ ત્યારે બી એમનું કોઈ અંગદાન કરે તો એને લીધે એને ઘણા ઘણા જીવ બચી શકતી હોય છે. ફરીથી મંતવ્ય ન્યૂઝને આભારી છું કે વારંવાર આવા પ્રોગ્રામ કરતા રહે અને પબ્લિકમાં અવેરનેસ લાવતા રહે. આભાર. નડિયાદ ખાતે આજે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયક્લિસ્ટો ડૉક્ટર્સો જોડાયા હતા અને આજે અંગદાન મહાદાનનો મુખ્ય પ્રોજેક્ટ લઈને જ્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલ આવી પહોંચી છે નડિયાદના સંતરામ મંદિર ખાતે ત્યારે આપણી સાથે ડૉક્ટર પ્રવીણ સોલંકી જોડાઈ ગયા છે. આવો તેમને પૂછીએ આજે કેવો કાર્યક્રમ રહ્યો મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા. સર આજે અંગદાન મહાદાનનો કાર્યક્રમ રહ્યો કેવો રહ્યો? ખૂબ આનંદની વાત છે કે આજે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ એક સુંદર અંગદાન મહાદાનનો કાર્યક્રમ કરવામાં આવે છે એ અને તે માટે સાયક્લોથોન રેલી રાખવામાં આવી છે. સાયક્લોથોન રેલી શા માટે? સાયકલિંગ એ એક જાતનું એરોબિક એક્સરસાઇઝ છે, વોકિંગ, રનિંગ, જોગિંગ, અને એના લીધે શરીરની અંદર આપણો હાર્ટબીટ વધે છે, ફેફસાનું કાર્ય વધે છે, મગજનું કાર્ય વધે છે અને આપણા જે વાઇટલ ઓર્ગન્સ એટલે કે બ્રેઇન, લીવર, કિડની, હૃદય આ બધાની અંદર બ્લડ સર્ક્યુલેશન વધવાથી એ તંદુરસ્તી વધે છે. હવે જ્યારે કોઈ સંજોગોમાં આપણા કોઈ વ્યક્તિને બ્રેઇન ડેડ થઈ જાય અને બ્રેઇન ડેડ થવાથી એના ઓર્ગન ચાલતા હોય તો એવા ઓર્ગન લઈ અને આપણે એ કોઈક જરૂરિયાતવાળા વ્યક્તિને આપીએ અને ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો એનું જીવન બચી જાય છે અને એ માટે લોકોમાં જનજાગૃતિ આવે એનું જે મહાકાર્ય આ લોકો લઈને બેઠા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. ધન્યવાદ. ખેડા જિલ્લા નડિયાદ ખાતે આજે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંગદાન મહાદાનના વિશેષ પ્રોજેક્ટને લઈને મંતવ્ય ન્યૂઝ ચેનલે આજે વિશાળ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયક્લોથોનમાં ભાગરૂપે જે યુવાઓ જોડાયા હતા અને જેમણે મંતવ્ય ન્યૂઝ ચેનલને અને સાથ સહકાર આપ્યો સાયક્લોથોન માટે જેવા યુવા આપણા ઉમેદવારો છે, યુવા અમારા કાર્યકર્તાઓ છે, એમને શું કહેશો તમે? શું નામ છે? મારું નામ દીપેશભાઈ બ્રહ્મભટ્ટ છે. સૌથી પહેલાં તો મંતવ્ય ન્યૂઝ, મંતવ્ય ફાઉન્ડેશન અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અંગદાન જાગૃતિ માટેનું જે કાર્યક્રમ કરવામાં આવ્યો સાયક્લોથોન કરીને લોકોની અંદર અંગદાન વિશે વધુ ને વધુ જાગૃતિ ફેલાય એની માટેનું આ જે એક ઇનિશિયેટિવ આ ન્યૂઝ ચેનલ દ્વારા જે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા લેવામાં આવ્યું છે સૌથી પહેલાં તો એને બિરદાવું છું. અને આ જે આટલે આજે અંગદાનને વધારે પ્રોત્સાહન આપવા માટે જે આજે સાયકલિસ્ટો જે અમારે ભેગા થયા એની માટે જે બધી મહેનત કરવામાં આવી છે, અમારી સાથે મનીષભાઈ દેસાઈ છે, યુધિષ્ઠિરભાઈ ચૌહાણ છે, બીજા પણ ઘણા બધા સાથી લોકોએ જે મહેનત કરી છે એના ફળ સ્વરૂપે આજે એટલી જબરજસ્ત સંખ્યામાં અમે લોકો